અમદાવાદમાં આરટીઓ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીના વિરોધમાં સ્કૂલ વાન ચાલકો હડતાલ પર ઉતરશે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આરટીઓ વિભાગ દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સ્કૂલ વાન ચાલકો વિરોધ દર્શાવશે. દાહોદમાં પણ સ્કૂલ વર્ધીવાળા વાહન ચાલકો આજથી હડતાલ પર. આરટીઓ અને પોલીસ વિભાગે આપેલા નિયમ પ્રમાણે બાળકો ઉભલાવવાના નિયમોને લઈને હડતાલ પર ઉતર્યા છે, જેથી વાલીઓને જાતે જ બાળકોને મૂકવા જવાની ફરજ પડી. દાહોદમાં એએસઆઈ લાંચ લેતા ઝડપાયા. સંજેલી પોલીસ સ્ટેશનના એએસઆઈ રૂપિયા 11,000ની લાંચ લેતા ઝડપાયા. અરજીના નિકાલ માટે એએસઆઈ રમણ મુનિયાએ લાંચ માંગી હતી. સુરતમાં પૂણા પોલીસે દારૂ ભરેલા કન્ટેનરને ઝડપ્યું. અંદાજે 10 લાખની કિંમતના દારૂનો જથ્થો ઝડપાયો. કુલ 35 લાખનો મુદ્દામાલ સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી. મહેસાણાના વિજાપુરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ. શહેરના ચક્કર ખત્રીકુવા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, જેથી વાહન ચાલકો સહિત સ્થાનિકોને ભારે સમસ્યા વેઠવી પડી. જોકે પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતા તંત્રની પોલ છતી થઈ. અરવલ્લીમાં મોડાસામાં પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર ભૂવા. શહેરના મુખ્ય માર્ગો પર ભૂવા પડતા નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ. રોડ રસ્તામાં ભૂવા પડતા પ્રજાજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. વડોદરામાં પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાહન ચાલકો આજથી 2 દિવસની હડતાલ પર ઉતરશે. સ્કૂલ વર્ધીના વાહન ચાલકો આરટીપી અધિકારી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરશે. સ્કૂલ વાહન ચાલકોનો વાહનોને ડિટેન કરવા અને ખોટી રીતે હેરાનગતિના આક્ષેપ સાથે હડતાલ કરશે. સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ડાંગમાં સતત 4થા દિવસે વરસાદી વાતાવરણ સર્જાયું. ગિરિમથક સાપુતારામાં ગાઢ ધુમ્મસમાં ઝરમર વરસાદ વરસ્યો. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું. જિલ્લામાં અત્યાર સુધી ધનસુરામાં 27 મિલીમીટર અને બાયડમાં 30 મિલીમીટર, આ તરફ ભિલોડામાં 37 તો મેઘરજમાં 47 મિલીમીટર વરસાદ. રાજ્યભરમાં ચોમાસાની શરૂઆત થઈ. અરવલ્લીના મેઘરજમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ. આંબાવાડી વિસ્તારમાં પાણી ભરાતા અવર જવાનો રસ્તો બંધ થઈ ગયો. બીજી તરફ હરિઓમ સ્કૂલ આગળ પાણી ભરાતા વિદ્યાર્થીઓને શાળામાં જવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સાબરકાંઠામાં હિંમતનગર અમદાવાદ બ્રોડગેજ રેલવે ટ્રેકના અંડરપાસમાં પાણી ભરાયું. હિંમતનગરમાં 3.25 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, જેથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. તક્ષશિલા કાંડમાં આરોપી સંચાલક ભાર્ગવ ઉટાણીની જામીન અરજીની સુનાવણીમાં નવો વળાંક આવ્યો. જે 2 વાલીઓએ આરોપીને જામીન આપવામાં આવી તેવી એફિડેવિટ કરી હતી, એ જ વાલીઓએ આરોપીએ ખોટી એફિડેવિટ પર સહી કરાવી હોવાની કેફિયત આપી જામીનનો વિરોધ કર્યો હતો. હવે આગામી 20 જૂને સુનાવણી થશે. સુરતના લીંબાયતમાં એક યુવકની જાહેરમાં હત્યા કરી હોવાની ઘટના બની. અંગત અદાવતમાં 4 શખ્સોએ લાકડીના ફટકા મારી હત્યા કરી. આ મામલે પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. જામનગરમાં જીમખાના વિસ્તારમાંથી મળી આવેલી લાશના કેસમાં પોલીસે એક આરોપીની કરી ધરપકડ. પોલીસે લાશની ઓળખ કરી તપાસ હાથ ધરી, જેમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું. જેના આધારે આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં સિરામિક કારખાનામાં ઘૂસી 3 શખ્સોએ 2 લાખની ખંડણી માગી અને ખંડણીખોરોએ કારખાનામાં ભારે તોડફોડ કરી, ત્યારે કારખાનામાં કામ કરતા કામદારોએ ખંડણીખોરને ઝડપી પોલીસને સોંપ્યો. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર સરા જાહેર મારામારી સર્જાઈ. ફૂડ પાર્સલ સર્વિસના કર્મચારી અને રાહદારી વચ્ચે સામાન્ય બોલાચાલી ઉગ્ર બની અને બંને વચ્ચે મારામારી થઈ. બબાલ બાદ સર્જાયેલી મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. છોટાઉદેપુરમાં ખાણ ખનીજ વિભાગના કર્મચારી પર હુમલો થયો છે. રેતી માફિયાઓએ ગેરકાયદે ખનન રોકવા ગયેલા કર્મચારી પર હુમલો કર્યો હતો. છોટાઉદેપુરની ઉરસંગ નદીમાં ગેરકાયદે ખનન ચાલે છે. આ અંગે ફરિયાદ મળતા ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓએ દરોડા પાડ્યા હતા. રાજકોટના જસદણમાંથી ડમી સ્કૂલ ઝડપાઈ. વગર મંજૂરી ચાલતી અલ્ટ્રામાય નામની શાળા જિલ્લા શિક્ષણ અધિકારીએ ઝડપી. ડમી સ્કૂલમાં વગર મંજૂરી ધોરણ 9ના 4 વર્ગ, ધોરણ 10ના 2 વર્ગ અને ધોરણ 11ના 2 વર્ગ શરૂ કર્યા, જેની શિક્ષણ અધિકારીએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદની એચએલ કોલેજે રેગિંગ ભોગ બનનાર વિદ્યાર્થીને પ્રવેશની મનાઈ કરતા કુલપતિએ એડમિશન આપવાનો આદેશ કર્યો છે. છતાં વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવ્યું નથી, જેથી વિદ્યાર્થી હાઈકોર્ટમાં અરજી કરવાની અને કોલેજ કેમ્પસમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
બે બાળકોનો નદીમાં જોખમી છલાંગ લગાવતો વિડીયો વાયરલ. બે બાળકો પુલ પરથી નદીમાં છલાંગ લગાવી રહ્યા છે અને પોતાના જીવ જોખમમાં રાખી અન્ય મિત્ર પાસે વિડીયો બનાવ્યો.